આપણે કમનસીબી એ છે કે નીરવ મોદી જેવા આખી બેંકો ઉલારીને લઈ જાય છે પછી એવું કહે છે કે મને ટાઈમ નથી આવવાનો છતાંય આપણે હસીને એમ કહીએ છીએ કે આ વાત સાચી છે આનાથી કમનસીબી બીજી ના હોઈ શકે સુધીરભાઈ આ પરિસ્થિતિ કદાચ સરદાર અત્યારે એટલા માટે હું કહી રહ્યો છું કદાચ જીવતા હોત સરદાર પટેલ તો એના 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 દિલમાં શું થાત કે આ અંબાણી અદાણી જે આખી જે કંપનીઓ મોટા ભાગના એટલે સો બિલિયન માત્ર એક નહીં નામ લેવા જઈએ તો ઘણા બધા થાય પણ એ બધાય સંપત્તિઓ ઉલેચ્યા જ રાખે ઉલેચ્યા જ રાખે અને બીજા બધા છે એ ગરીબ થતા જાય એટલે સાવ એમનેમ જ કહી દેવું કે ઉદ્યોગપતિઓને ભાંડી દેવા અથવા તો હેમંતભાઈ કીધું કે એને નીચી નજરે જોઈએ તો હું એમાં સંમત નથી કારણ કે એના કારણે વિકાસ થતો હોય છે કેટલાયને રોજગારી મળતી હોય એ બધી બહુ બીજી ચર્ચા છે પણ આપણો જે આજનો મૂળ મુદ્દો જે અમીર ગરીબની ખાઈ ઊંડી થતી જાય છે એમ મોટા તોર પર તો એના કેટલા બધા પરિબળો છે પણ સરકારી નીતિઓની જ્યારે ખોટી હોય ત્યારે એ પ્રોબ્લેમ થાય અને એનું જે જે છે એમાં અમલીકરણ પણ બરાબર એ વિષય તો છે જ પણ આપણા દેશની વાત કરીએ કે આપણે કેમ જયારે ઓગણીસો ના આર્થિક ઉદારીકરણ પછી વાત થાય છે કે આપણો સમાજવાદી દેશ છે અને હવે આપણે મૂડીવાદ તરફ છીએ સૌથી મોટો પાયાનો તફાવત તો એની અંદર છે આપણે મૂડીવાદને સ્વીકારી લીધો ઓગણીસો ની જે પ્ર જે પરિસ્થિતિ હતી એ વખતે તો ભારતની નો યુ ટર્ન જેવી હતી એટલે આ આર્થિક ઉદારીકરણ અત્યંત અનિવાર્ય બની ગયું હતું અને બીજું આંકડો હજી પણ એવું કે છે કે તમે એમ કીધું કે છેલ્લા આપણા બધા છે વર્ષની અંદર દસ ટકાનો જ આ પ્રોબ્લેમ હતો છેલ્લા પાંચ સાત વર્ષમાં વધી ગયો છે એટલે જે પોલિસી આર્થિક બી અમારે ત્યારે એને સમાજવાદને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો અને એ જે સુધારો થયા હતા એ બહુ સિસ્ટમેટિકલી ધીરે 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 થતા ગયા પણ મારે એ કેવું છે કે આપણે ત્યાં વિભિન્ન સંસ્કૃતિના લોકો છે જુદા આપણું છે આખું ગ્રામ્ય અર્થતંત્ર પર દેશ છે આપણો એકસો પચીસ કરોડ

છે કે ના ના ઈટ ઇઝ રિલેટેડ ટુ ધીસ પ્યોરલી ઈટ્સ એ પ્રોસેસ આ કોઈ એક બે કારણના ના કારણ નથી થઈ ગયું આ આખી પ્રોસેસ છેલ્લા પચાસ 60 સિત્તેર વર્ષમાં તમે કેમ કઈ રીતે પતન થતા ગયા માનું કે તમે એક આપણે જ્યારે આઝાદ થયો ત્યારે વિકાસ થતો એક કારખાનામાં ભૂંગળું લાગતું તો સમાચાર આવતા હતા કે ભાઈ અહીંયા આગળ કારખાનું નખાડું છે તે વખતે લોકોનું માઇન્ડસેટ આખા ઘણા બધા પરિબળો છો મારો કહેવાનો મતલબ છે કે આપણે જે દિશામાં ઊંધી દિશામાં ગતિ કરીએ છીએ એના પ્રત્યે પ્રત્યેક તબક્કે ગંભીરતા નથી ઇન્ટેલેક્ચુઅલ કોઈ પૂછતું નથી પણ આવા વખતે આવા જે આંકડાઓ આવી જાય ત્યારે લોકોની આંખો ખુલે છે ઓકે